આજ આવ્યો આનંદ આંગ ઓ મંગ ઓરે અતી આજ આવ્યો આનંદ આંગ ઓ મંગ ઓરે અતી હો આજ આવ્યો આનંદ આંગ ઓ મંગ ઓરે અતી કહેતા બ્રહ્મા થાકે આપણે સૌ કોઈ એક સાથે જયનાદ કરશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. એ આ લોગો અક્ષરધામ માં જશે અને તમામ ધામ ધામ ના મુક્તો ને આમંત્રણ આપશે. અત્યારે પૂજ્યપાદ ગુરુજી અને પૂજ્ય બાવાશ્રી આ મહોત્સવ નું શ્રીફળ વધારીને મંગળ આરંભ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્યપાદ ગુરુજી અત્યારે આ કથા મંડપ માં લગાવેલ રીડી નું પૂજન કરી અનાવરણ કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. કલ્યાણના સદા વૈષ્ણવમાં કથા મંડપમાં હવે આપણે સૌ કોઈ વાલાવાલા મહારાજ પૂજ્યપાદ ગુરુજી અને સંતો સાથે એક સાથે પ્રવેશ કરશું.
તમામ ભક્તો સભા મંડપમાં પોતાનું સ્થાન લઈ લેશો. વાલા ભક્તો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગામી કાર્તિક માસમાં વડતાલ ધામમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવાદી દેવો આપણા ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ, આ તમામ દેવોનો 200મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે. એ નિમિત્તે વડતાલ ટેમ્પલ બોર્ડે તે પાટોત્સવને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ તરીકે ઉજવવાનું નિર્ધારિત કરેલું છે. એના ઉપક્રમે અત્યારે કારેલીબાગ મંદિરમાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજનો 20મો પાટોત્સવ આવ્યો છે, ત્યારે આપણે સૌ કોઈ અતિ ધામધૂમપૂર્વક આ શ્રી ઘનશ્યામ દ્વિશતાબ્દી મહોત્સવનું કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને છેલ્લા 10-15 દિવસમાં આપણે સૌ કોઈ જેના ગાણા ગાતા હતા, લેવા લાખેણો લાવો વડોદરા આવો આવો, એ લાખેણો લાવો આજ સવારથી જ આપણને સૌને મળવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. અને દેશ વિદેશથી હજારોની સંખ્યામાં આપ સૌ કોઈ ભક્તો અહીંયા આગળ ઉપસ્થિત થયા છો આ લાભ લેવા માટે, ત્યારે વડોદરાના આ બાળકો અને કિશોરોએ ખૂબ જ સુંદર એક સરસ મજાના પદપ્રત સ્વાગત નૃત્ય તૈયાર કર્યું છે. તેઓ અત્યારે સ્વાગત નૃત્યના માધ્યમે આ મહોત્સવના પ્રારંભે વાલાવાલા મહારાજને રાજી કરશે. તો આપણે સૌ કોઈ એક જયનાથ સાથે આ સ્વાગત નૃત્યને નિહાળશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો ઘનશ્યામ મહારાજની. વર્ષના થયા છે વાલા, ઉજવીએ બર્થડે ઉત્સવ, હૈયે ભાવ છે સૌને મોટો, ચાલો ઉજવીએ સૌ, ધીમતા ધીમતા નાન ધીમતા ન દેરના, ધીમતા ધીમતા નાન તદિયન દેરના, દર્શન દોવાલા અમારા નૈણા ઠારો, અમારા નૈણા ઠારો, મહોત્સવમાં તમે હાજર રહેજો, મહોત્સવમાં તમે હાજર રહેજો, મુક્ત સહિત મહારાજ હા સદાય શોભતા, કારેલી બાગમાં સર્વોપરી શિરતાજ, સર્વોપરી ભજન કર્યું અમે, સ્વીકારો સ્વીકારો પ્રભુ કરી બનવા, વાલા ભૂલો અમારી માફ કરજો, સમર્થ રાજા ધીરાજ, સમર્થ રાજા ધીરાજ, ધોબી દશાબ્દી અમ સંગ આવીને માણો ને માણા રાજ, માણો ને માણા તમારું સહુને દેજો, સહુમાં રહીને સદાજ, સહુમાં રહીને સદાજ, તમારા દ્વિદશાબ્દી મહોત્સવમાં હે ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈ દર્શન દ્યો ને આજ. દિવસ આ
ભવ્ય ઉજવવા અનંત ભક્તો આવ્યા છે પ્રેમે નાથ તમારે કાજ થન ગન છે સર્વે અબાલ વૃદ્ધ સમાજ કરશું કાર્યક્રમો અનેક તમારા આનંદ કાજ તમારા દ્વિદશાબ્દીમાં આજ પ્રગટ થઈ દર્શન દ્યો મહારાજ જય જય ઓ જય જય ઓ જય જય હો સ્વામી નારાયણ કી જય જય હો જય જય ઓ જય જય ઓ જય જય હો કરશા મહારાજ કી જય જય હો તમને સુખ દેવા તત્પર છે આ સંત ભક્તનો સમાજ સહુનું સુખ સ્વીકારવા કરજો કૃપા હે કૃપા જહાજ હો જ્ઞાન જીવન કહેવાલા હરી રાજી થાજો મારા રાજ એ વાલા અમારે તમે મહારાજ ભક્તો એક વાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ વાલા બાળકો કિશોરોને આપણે સૌ કોઈ વધાવી લઈએ. ખૂબ જ સારી મહેનત કરી વાલા ઘનશ્યામને રાજી કરવા માટે આ બાળકો કિશોરોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું. વાલા ભક્તો ખરેખર છેલ્લા 10-15 દિવસમાં જોવા જઈએ તો વડોદરાવાળાથી ભક્તોનો ભાવ અને શ્રદ્ધા તો આભે પહોંચ્યા છે. વાલા ભક્તો અત્યારે આપણે દીપ પ્રાગટ્ય દ્વારા આ મહોત્સવનો આરંભ કરવા જવું છે ત્યારે આ મહોત્સવના સવારની પાળીના વક્તા શ્રી એવા પરમ પૂજ્યપાદ ગુરુજી તેમને વિનંતી કરીશ તેઓ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. પૂજ્યપાદ ગુરુજીની સાથે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી યોગેશ્વર બાવાશ્રી પણ ઉપસ્થિત છે. તેઓ પણ પૂજ્યપાદ ગુરુજી સાથે પધારે અને દીપ પ્રાગટ્યનો લાભ લેશે. અને સાથે સાથે આ મહોત્સવના યજમાન પરિવારમાંથી પરમ ભક્ત જયેશભાઈ પટેલ, પરમ ભક્ત ચંદ્રકાંતભાઈ પટેલ, પરમ ભક્ત મિતેશભાઈ પટેલ અને નાનકડો દ્વિજ આ ચારેય ભક્તો પણ વાલા ગુરુજી અને પૂજ્ય બાવાશ્રી સાથે દીપ પ્રાગટ્યમાં જોડાશે. વાલા ભક્તો ખરેખર આ મહોત્સવ અત્યંત વિવિધતાપૂર્ણ અને અત્યંત દિવ્યતાપૂર્ણ એવા અનેકવિધ કાર્યક્રમોથી ભરચક છે. જે આ મહોત્સવમાં આવ્યા એ ખરેખર ફાયવા. વાહ ભાઈ વાહ, આ મહોત્સવના પ્રારંભનું આ દીપ પ્રાગટ્યનું દ્રશ્ય તો ભૂલાશે નહીં. તમામ સંતોને વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન સ્વીકાર કરશો. પૂજ્યપાદ ગુરુજી પણ અહીંયા પોતાનું સ્થાન સ્વીકાર કરશે. પૂજ્ય બાવાશ્રી પણ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન સ્વીકાર કરે. આ મહોત્સવની સંધ્યાની પાળીના વક્તાશ્રી પૂજ્ય દયાળુ સ્વામી પણ અહીંયા વ્યાસપીઠ પર પોતાનું સ્થાન સ્વીકાર કરશે. વાલા ગુરુજી અત્યારે સ્ટેજ પર બિરાજમાન વાલા વાલા રાજાધિરાજ મહારાજના પૂજન માટે પધારશે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
હવે પૂજ્યપાદ ગુરુજી તેમજ પૂજ્ય બાબાશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ, તેઓ પોતાનું સ્થાન શોભાવશે. અને યજમાન પરિવારમાંથી પરમ ભક્ત જયેશભાઈ પટેલ, તેઓ અત્યારે આવી અત્યારે સંધ્યાની પાળીના વક્તા શ્રી એવા પૂજ્ય દયાળુસ્વામીના પૂજનનો લાભ લેશે. અને ચંદ્રકાંતભાઈ પટેલ, તેઓ આવી વાલા ગુરુજી તેમજ પૂજ્ય બાબાશ્રીના પૂજનનો લાભ લેશે. બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય. કટિતટપટમ ચારુણ રુચિમ બહુન્હારાન હૈમાન પરમનયકેયોર મુકુટા હસર્વત્રેન્દુ. ફલભક્તો, આ મહોત્સવમાં આજની આ કથા પ્રારંભની આરતી માટે હું યજમાન પરિવારમાંથી પરમ ભક્ત જયેશભાઈ સામળદાસભાઈ પટેલ, તેઓને વિનંતી કરીશ, તેઓ અહીંયા સ્ટેજની સમક્ષ આવશે, અત્યારે કથા પ્રારંભની આરતીનો લાભ લેવા માટે ઉપસ્થિત થશે. સાથે સાથે ચંદ્રકાંતભાઈ, મિતેશભાઈ, દ્વિજ, મિહિરભાઈ, સુમનભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, આશ્રય મિહિરભાઈ પટેલ, આ તમામ ભક્તો અત્યારે આ કથા પ્રારંભની આરતી માટે અહીંયા સ્ટેજ ઉપર આવી જશો. આ કથા પ્રારંભની આરતીમાં વાલાવાલા મહારાજ, પોતી સ્વરૂપ પરમાત્મા અને વ્યાસ સ્વરૂપ ભક્તાશ્રીની આરતીનો આપણે સૌ કોઈ લાભ લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી આવ સર કરુણાને
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તી મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વાલા ભક્તો, એક દીકરાનો જન્મદિવસ આવે તો એની માતાના હૃદયમાં હૈયામાં ઉમંગનો પાર ન હોય. એને એમ થાય મારા દીકરાનું આમ કરીને રાજી કરું, એને આમ જમાડું ને એને આવી રીતે ખુશ કરું. એમ વાલા ભક્તો, હું છેલ્લા ઘણા દિવસથી ઓબ્ઝર્વ કરું છું, વાલા ગુરુજીના હૃદયમાં પણ વાલા ઘનશ્યામ મહારાજના બર્થડે નિમિત્તે હૈયામાં ઉમંગનો પાર નથી. રોજ સવાર પડે એટલે ગુરુજીને એમ થાય આપણા વાલા ઘનશ્યામ મહારાજ માટે આપણે આમ કરીને તો સારું, આપણે આમ કરીને તો સારું. વાલા ભક્તો, ગુણાતીતાન સ્વામીએ કહ્યું છે ને કે બાપના હૈયામાં સ્ત્રી તો દીકરાને સ્ત્રી પરણાવે, એમ આવા સાધુના હૃદયમાં ભગવાન છે તો આપણને સૌને હૃદયમાં ભગવાન પધરાવે છે. વાલા ભક્તો, આ મહોત્સવના પ્રારંભે આ જેમના આશીર્વાદ અને પ્રેરણાથી આપણે સૌ કોઈ મહોત્સવ માણી રહ્યા છે એવા પૂજ્યપાદ ગુરુજીના શ્રી ચરણમાં હું પ્રાર્થના કરીશ. આ આપણને સૌ કોઈને મંગલ પ્રવચનો લાભ આપવા માટે કૃપા કરશે પૂજ્યપાદ ગુરુજી. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આજે વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ 13 નરસિંહ જયંતિ તારીખ 21/5/2024 વડોદરા કાલીરબાગ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન આપણા સૌ કોઈના હૈયાના હારસમાં વાલા ઘનશ્યામ મહારાજને આ સાલે 20 વર્ષ પૂર્ણ થાય છે. 2004 આપણા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે વડોદરામાં આ કાલીબાગ વિસ્તારમાં મંદિર કરીને ભગવાનને સ્થાપિત કર્યા. વાલા ભક્તો, એમનો વિંશતિ મહોત્સવ કહો યા દ્વિદશાબ્દી મહોત્સવ કહો, એનો આજ સવારથી જ દબદબા ભેર મંગળ આરતી, દીપ પ્રાગટ્ય, અખંડ દંડવટ, અખંડ ધૂન, અખંડ પ્રદક્ષિણા, અખંડ મંત્રલેખન દ્વારા આપણે આરંભ કર્યો. આજે આપણે ધામધૂમથી ભગવાન સ્વરૂપ એવી જે પોથી, એવા જે વક્તા, એમનો આપણે ભવ્ય પોથી યાત્રા કહો તે કાઢીને અત્યારે આપણે આ પ્રભુના પ્રાંગણમાં અત્રે આવ્યા, પોથી સ્થાપન કરી, વક્તા પધરાવ્યા. દયાનંદ સ્વામી વિરચિત શ્રી હરિચરિત્ર નામના ગ્રંથની પૂજ્ય દયાળુ સ્વામી આપને કથા સંભળાવશે. ભગવાન સ્વામિનારાયણે લખેલ શિક્ષાપત્રી ઉપર ભાષ્ય થયેલ છે, એની કથા અમારે સવારમાં સંભળાવવાની થશે. એવા વક્તા દયાળુ સ્વામી. પૂજ્ય યોગેશ્વર બાવા જય જય આપણા ઉપર બહુ બહુ રાજી થઈ, સદૈવ ભજન ભક્તિમાં આપણા સાથમાં ખૂબ હૃદયથી રાજી રહે છે, આશીર્વાદ વરસાવે છે. આજે હરિમંદિર હરિનગરથી પૂજ્ય વિશ્વલ્લભ સ્વામી, પ્રિયદર્શન સ્વામી પધાર્યા છે. છાણીથી પૂજ્ય શ્રીરંગ સ્વામી વગેરે સંતો પધાર્યા છે અને દેશ વિદેશથી ઘણા બધા ભક્તો પધાર્યા છે. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ જેનો ફોટો અહીંયા મૂક્યો છે એ નીરવ જયેશભાઈ પટેલ. નાની ઉંમરમાં આ બાળકને કેન્સર થયું અને તે ભગવાનના અને સંતોના બળે આનંદથી સ્મરણ કરતો થકો, જગતની તમામ વાસના છોડી કેવળ ભગવાનમાં મન પૂરવી અને ધામમાં જવા તૈયાર થયો. એમને ખ્યાલ હતો કે હવે થોડો સમય શરીર રહેશે એટલે તે પૂર્ણ તૈયાર થઈ ગયો હતો. એમના પિતા સંબંધીને બધાને કહ્યું હતું કે મારા પાછળ ગુરુજી પાસે એક સારું પારાયણ, સારો ઉત્સવ કરાવજો.
આ લોકો પવિત્ર, એમની પવિત્ર લક્ષ્મી એને લઈને વાલાવાલા ઘનશ્યામ મહારાજનો જ દ્વિદશાબ્દી મહોત્સવ આખો એમને ભગવાને આપ્યો. બહુ મોટા લાભાન્વિત થયા. તો ઘણી બધી આ બાબતમાં ખુશી થઈ. સાથે અમારા ચંદ્રકાંતભાઈ ઉજાલાવાળા, એમનો દીકરો મિતેશ, આ બધા રિલેટિવ છે. મહોત્સવ પદનો એમને બહુ મોટો ભગવાને સંતોએ રાજી થઈને લાભ આપ્યો છે. 7 દિવસ સુધી આપણે રોજ રોજ એક એક વિવિધ વિવિધ કાર્યક્રમને અનુભવવાનો છે. બાકી રાબેતા મુજબ કથા, શિબિરો, આરતી, ધૂન, ભજન, કીર્તન, આ તો આપણું ખરું જ. પણ રોજે રોજ એક આપણે અનોખો કાર્યક્રમ લેશું. આજે અનોખો કાર્યક્રમ હતો પોથીયાત્રા. આવતીકાલે દયાળુ સ્વામી બધી શિબિરોનો પ્રારંભ, આ 4 પ્રકારના અખંડ ભજન પ્રકલ્પનો પ્રારંભ થયો, પોથીયાત્રા કથાનો. કાલે વિવિધ શિબિરોનો પ્રારંભ થશે. 22 તારીખે, 23 તારીખે. 23 તારીખે પૂર્ણિમા જેવો પવિત્ર દિવસ છે. આપણે અહીંથી 5000 હરિભક્તો વાલા ઘનશ્યામ મહારાજના શ્રીચરણેથી મંગલા આરતી કરી આપણા વાડી વિસ્તારમાં રહેલા સ્વામિનારાયણ મંદિરે દર્શને જશું. ત્યાં પરમાત્માની શણગાર આરતી કરવાનો આપણો પ્લાન છે. માટે અહીંથી તરત જ આપણે ઝપાટા બંધ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં, ડગલે ડગલે ભગવાનનું નામ લેતા આપણે યાત્રા કરવા જશું. ત્યાં યાત્રા કરીને પાછી વળી ત્યાંથી પગપાળા ચાલીને આ ઘનશ્યામ મહારાજને રાજી કરવા પગયાત્રા આપણે લઈને આવશું. આ 23 તારીખનો કાર્યક્રમ છે. 24 છે હરિયાગ. એક દિવસીય હરિયાગનો આરંભ થશે. આખો દિવસ યજ્ઞ ચાલશે. અને 25મી તારીખે છે પરમાત્મા વાલા ઘનશ્યામ મહારાજનો બર્થડે, એમનો અભિષેક, એમનો અન્નકૂટ ઉત્સવ, કેસર જળથી અભિષેક વગેરે વગેરે જોરદાર સુખ આપનારા ભજનીય કાર્યક્રમો છે. અને 26 આપણો કાર્યક્રમ છે રવિસભા, સત્સંગ મહાસંમેલન અને વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટનનું પદવિમોચન અને પંચાળા રાસ વિમોચન. આ બધો રવિવારે કાર્યક્રમ છે. રવિવારે મહિલા મંચ પણ આ સ્ટેજ ઉપર છે, બપોરે 2 થી 4 સુધી. 27 તારીખે સમૂહમાં 4-5 હજાર હરિભગત બધા મહાપૂજા કરશે. અને ભુજના પવિત્ર સંતો રાજી થઈને આપણને મહાપૂજાનું મહાફળને મહાસુખ ચખાડવા પમાડવા આવવાના છે. અને એ મહાપૂજાનો વર્ચ્યુઅલી પણ બધાને લાભ મળે એવી વ્યવસ્થા છે. સાથોસાથ આ આખો સપ્તદિનાત્મક સમયો દ્વિદશાબ્દી મહોત્સવ લાઈવ કાસ્ટિંગ છે. બધાને ઘરે બેઠા દેશ વિદેશમાં પણ આ મહોત્સવનું દર્શન, કથા, શ્રવણ, સુખ બધું પ્રાપ્ત જેટલું કરવું એટલું પ્રેમથી થશે. તો વાલા ભક્તો, આવો 7 દિવસનો વિશેષાત્મક ભરચક કાર્યક્રમ માણવાનો વાલા વાલા પરમાત્મા એ ઘનશ્યામ મહારાજે આપણા ઉપર બહુ કૃપા કરીને લાભ આપ્યો છે. આજે પૂજ્ય બાબાશ્રીના હાથે, આવા એક મહાપુરુષના હાથે આ મહોત્સવનું ઉદ્ઘાટન થયું છે. એ આપણા માટે બહુ મોટા ભાગ્યની વાત છે. ભગવાન શ્રીહરિની કૃપા છે. આજે બાબાશ્રી પણ આપણને મંગલ પ્રવચન, મંગલ આશીર્વાદ આપશે. અને આપણે 7 દિવસ પ્રભુમય, સેવામય, ભજનમય રહેશું. અને આપણી જિંદગીના આ 7 દિવસ સાવ સોનાના બની જશે. બહુ ભગવાનની દયા સમજો, બહુ ભાવ ભીના રહેજો. આ લુખેશને કોઈ લાભ ન હોય, પ્રેમાળુને બધા લાભો ભગવાન આપતા હોય છે. શ્રદ્ધાળુ, ભાવવાળા, પ્રેમવાળાને તો આ ભાવવાળા, પ્રેમવાળા રહેશું, મહિમાવાળા રહેશું, નિષ્ઠાવાળા રહેશું અને શાંતિથી રહેશું. વાલા ભક્તો, ક્ષમા ચાહું છું. આ પોથીયાત્રામાં આપને ગરમી થઈ હશે, ઘામ થયો હશે, તાપ લાગ્યો હશે, પણ આ સિવાય કોઈ રસ્તો હતો નહીં.
કેમ જે સવારમાં આપણે આ કાર્યક્રમ ચાલુ નથી કરી શકતા એનું કારણ એ છે કે સવારમાં આપણા વાડી મંદિરનો અભિષેક પાટોત્સવ કાર્યક્રમ હોય છે, એટલે આપણે એ કાર્યક્રમમાં સંતો મોકલીએ છીએ. આ વખતે હું પણ ત્યાં જઈને સભામાં હાજરી આપી આવ્યો. હવે ત્યાં બપોરે પૂર્ણાહુતિ થઈ ગઈ, એટલે આપણે બપોર પછી આપણો કાર્યક્રમ દર સાલ આપણે આરંભીએ છીએ. અને આપણા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ આપણા 7 દિનના કાર્યક્રમમાં વચ્ચે આવે છે. આ રીતનું આ બધું ગોઠવાયેલું છે. બધાને સુખ અને શાંતિ રહે. સૌ બધા આપણા છે, બધાએ ભગવાનને ભજે છે, ભગવાન માટે કંઈક ને કંઈક કરે છે. આપણે પણ સૌ કોઈને સુખરૂપ થઈએ, કોઈને નડીએ નહીં ને આપણો મહામહોત્સવ ભાવથી ઉજવીએ એવી દિલમાં ભાવના રાખીને આ કાર્યક્રમ કરીએ છીએ. બધા જ વાલા સંતોના દિલમાં બહુ ભાવ છે. સંતો, પાર્ષદો, સેવકો, સાધકો, સમર્પિતો, હરિભક્તો, ભાઈઓ, બહેનો અને બાળકોને તો કાંઈ ઉત્સાહ જ હમાતો નથી. બધા બહુ જ આનંદમાં છે. એને લઈને તાપને, થાકને, ઊંઘને કોઈ ગણતા નથી. જાણે બધા શરીર પર વરતતા હોય, ભાવમાં ભાવમાં એમ પ્રેમ ભાવથી બધા ભક્તિ કરે છે. મારી ખાસ બધાને વિનંતી છે, વક્તા કથા કરવા આવે એના પહેલાં આવીને આપણે બેસી જવું, ધૂન કીર્તનનો પણ પૂરો લાભ લેવો, પ્રેમથી સ્મરણ કરવું. આપણું સ્મરણ ચાલુ ને ચાલુ આપણે રાખવાનું છે. સ્મરણ બંધ નથી થવા દેવાનું. જો સ્મરણ બંધ થઈ જશે તો શિબિરની અનુભૂતિ નહીં થાય. આ તો વડોદરા શહેર છે, જાજો મોટો માહોલ છે, જાજા બધા દેશ વિદેશથી ભાઈઓ ભાઈઓ આવ્યા છે. આપણી વૃત્તિ ભગવાનમાંથી તૂટે, સ્નેહ ઓછો થાય, સ્મરણ ઘટે તો આ જગતના વાતાવરણમાં આપણે લેપાઈ જઈએ, અંદર શાંતિ ન રહે. માટે મારી વિનંતી છે, સ્મરણ કોઈ તૂટવા દેશો નહીં. જે મળે તે સેવા કરતાં કરતાં પણ સ્મરણ, પ્રેમ ભાવ, સંતો ભક્તોમાં દિવ્ય ભાવ રાખજો. અને બીજી વાત, થોડી સગવડતા આગવડતા ઉતારાની મળે. આ ગરમી છે અને આ વખતે વળી હીટ વેવ છે. આગાહી એવું કહે છે હવામાન વિભાગ કે વાવાઝોડું કે વરસાદ કે તોફાન તો 27 તારીખ સુધી નથી, પણ ગરમી છે. પણ ભગવાનના સ્મરણરૂપી ઠંડકમાં રહેશું તો આ ભૌતિક ગરમી આપણને પરેશાન નહીં કરી શકે. અલૌકિક ઠંડક અંદરથી પરમાત્મા આપ્યા કરશે. કથાનો ખૂબ લાભ લેજો. દયાળુ સ્વામી દરરોજ બપોર પછી કથાનો આપણને લાભ આપવાના છે. સવારમાં જ્યારે જ્યારે કાંઈ વિશેષ કાર્યક્રમ ન હોય અને ખાલી દિવસ હોય તે દી અમારો વારો છે. અને પૂજ્ય બાવાશ્રી બહુ કૃપા કરીને એવું કહે છે કે હું મને ટાઈમ મળશે એમ અહીંયા આવીને ભગવાનના ચરિત્ર સાંભળીશ, આ બધા સંતો ભક્તોના દિવ્ય દર્શનનો લાભ લઈશ, એવો એમને દિલમાં બહુ મોટો ભાવ છે. આપણે ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા છે. એક દિવાલે આપણા બેયના મંદિર છે. વર્ષોથી એટલા બધા હેત પ્રેમથી અમે બધાએ રહીએ છીએ. આ એક મહારાજનો ભગવાનનો બહુ દિવ્ય પરચો છે. તો વાલા ભક્તો, આજના મંગલ પ્રવચને વાલા વાલા ઘનશ્યામ મહારાજના અને વાલા વાલા શ્રીનાથજી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીએ. આ બેય પરમાત્માના પ્રાંગણમાં આપણે આ મહોત્સવ માણીએ છીએ. અહીં આપણે જે કરશું તે બધું ભગવાનને દેખાશે, સંભળાશે એવો આ માહોલ છે. માટે આપણે બધાએ વ્યવસ્થિત 7 દિવસ પ્રભુ પરાયણ રહેવાનું છે. કથા, ધૂન, કીર્તન પરાયણ રહેવાનું છે. અને જો આપણા વાતાવરણને અખંડ પ્રભુમય, પ્રેમમય, સુખમય રાખવા માટે 4 પ્રકલ્પો અખંડ ચાલુ છે. એવું નથી કે એમાં જેને નિમ્યા હોય એને જ દંડવટ કરવા, ધૂનમાં જેને કીધું હોય એને જ બેહવું, પ્રદક્ષિણા જેને ફરવાની હોય એને જ ફરવાની, બાકીના બધાને રખડવાનું, મંત્રલેખન કીધું હોય એ જ કરે એવું નથી. આપણે જેવા નવરા થયા કે તરત જ કાં તો દંડવટ કરવા પહોંચી જશું, કાં તો પ્રદક્ષિણા ફરવા પહોંચી જશું, કાં તો મંત્રલેખન કરવા બેસી જશું, કાં તો ધૂનમાં મસ્ત બની જશું. આપણા અંતરના પ્રભુમય, પ્રેમમય વાતાવરણને કોઈ બગાડી નહીં શકે. પણ આ ટ્રીક છે. ક્યાંય બીજે ધ્યાન આપ્યા વિના, રખડ્યા વિના આ જે 4 પ્રકલ્પો 24 કલાક ચાલુ છે બાવાશ્રી, એમાં જ્યારે આપણને ઊંઘ ઉડી જાય, ન આવે તો બેસી જવાનું, ઊંઘ આવે તો દંડવટ કરવાના, કાં મંત્રલેખન કરવાનું, કાં પ્રદક્ષિણા ફરવાની. ભગવાનની રજા લઈ લીધી છે,
24 કલાક ભગવાન ફરતા ફર્યા કરો, એને ગમશે, એમને વાંધો નથી. મંત્ર લેખન ભજન કીર્તનનો એવો આપણે માહોલ, એવું એક દિવ્ય બ્રહ્મમય પ્રભુમય વાતાવરણ ખડું ભગવાનની દયાથી થયું છે, એ આપણે જારી રાખવાનું છે. જરાય હૃદયમાં લુખાશ આવવા દેવી નથી. તો એવી રીતે બધા જ વાલા ભક્તો સાવધાન રહે, નવા આવે એને પણ આ બધી વાત જણાવીને એમને સાવધાન કરજો. ખૂબ કથાનો લાભ લેજો. ભગવાન ખૂબ બધા ઉપર રાજી થાય, બધાને ખૂબ હૃદયમાં બિરાજી ભગવાન પોતાના સ્વરૂપનું સુખ આપે, અને બીજા બધા વિવિધ કામ ક્રોધાદિક તાપો, દૈહિક તાપો અને એ બધા દુઃખો વિઘ્નોથી દૂર રાખે એવી પરમાત્માના ચરણમાં હું પ્રાર્થના કરું છું. હવે પૂજ્ય બાવાશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું, આપ પણ આ માહોલના પ્રારંભે રૂડા રૂડા દિવ્ય આશીર્વાદ આપવા કૃપા કરો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નમો નારાયણાય અધિપતિ શ્રી અક્ષરધામ નિવાસિને નિત્યનંદમ નિત્યકંદમ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. પ્રાતસ્મરણીય મંગલમૂર્તિ, આપણે બધા જ એમને ગુરુજી જ કહીએ છીએ. પ્રાતસ્મરણીય શ્રી દયાળુ સ્વામીજી મહારાજ, હરિનગરના સ્વામીજી, છાણીના સ્વામીજી અને આપણા બધા જ વાલા 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 સંતો ત્યાં બિરાજમાન, બધા જ આપણા મુનિસ્વામી વગેરે બધા જ સંતો, વાલા હરિભક્તો, ત્યાગીઓ અને સુરતથી પધારેલા બહેનો બધા, ત્યાગી બહેનો બધા, વડીલ હરિભક્તો, વડીલ માતાઓ બધા જ, આપને પણ મારા ખૂબ ખૂબ કોટી કોટી નમન. હમણાં જ ખૂબ સુંદર વક્તવ્ય પોતાના હૃદયના સ્નેહના ભાવથી પૂજ્ય શ્રી ગુરુજીએ આપણને ખૂબ સુંદર રીતે બધી કેવી રીતે બધા નિયમ પાલન કરવા અને સતત શ્રી હરિ સેવામાં અને શ્રી હરિની સ્મરણમાં રહેવું એનો ખૂબ સુંદર આદેશ આપે પોતે આપ્યો. અને આ જ જીવનની અંદર સત્ય છે, જેટલું શ્રી ભગવાનની સેવાની અંદર, શ્રી ઘનશ્યામ મહારાજની સેવાની અંદર અને એમના સ્મરણની અંદર જેટલો સમય આપણને ભગવાને આયુષ્ય આપ્યું છે, એમાંનો મોટો સમય આપણો એના અંદર જાય તો નિશ્ચિત શ્રી અક્ષરધામની અંદરની પ્રાપ્તિ આપણને પ્રાપ્ત થાય જ છે. હું મારા ગઈકાલનો જ અનુભવ કહું છું. રોજ હું તો નિત્ય દર્શન કરતો તો કેટલા બધા હરિભક્તો, ભાઈઓ બહેનો બધા જ ખડે પગે આ ભૌતિક ગરમીને દૂર અંદાજ કરી અને કેવલ ઘનશ્યામ મહારાજનો રાજીપો લેવા માટે, એમની પ્રેમ અને લાગણીઓને લેવા માટે જે ખડે પગે કડી મજૂરી જેને આપણે કહીએ એ રીતે બધા મહેનત કરતા હતા, એ બધાને પણ મારું ખૂબ ખૂબ વંદન છે. વચમાં એક દિવસ તો વાવાઝોડું આવ્યું, તે દિવસે તો મને એટલી બધી ગભરાટ થઈ કે હવે કેવી રીતે થશે. પ્રભુ ઘનશ્યામ મહારાજને મેં વિનંતી કરી, અમારા શ્રીજી મહારાજને પણ વિનંતી કરી કે પ્રભુ આપ ખમ્મા કરો. પણ ધન્ય છો આ બધા જ હરિભક્તો કે ગુરુજીના આદેશને આ પાલન કરીને બધું જ આપ સુંદર આ સુંદર શિબિરની અંદર ભાગ લઈ રહ્યા છો. મારો એક ગઈકાલનો એક અનુભવ આપને મારે થોડો શેર કરવો છે. પ્રાતસ્મરણીય સંતો પણ અહીંયા બિરાજમાન છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી મહારાજ, એમનું ભાગવત શ્રી ગુરુજીના શ્રી હસ્તે અને સંતો આ બધાએ મને આપ્યું. હું શિક્ષાપત્ર વગેરે વાંચું, હરિભક્તોના ચરિત્રો પણ વાંચું, પણ ગઈકાલે એવી કૃપા થઈ, આ એકદમ હૃદયની સાચી વાત છે, અમે ભગવાનની સેવા પૂરી કરી અને અમારા જે વાર્તા સાહિત્ય અમારા ભક્તોની હોય એ વાંચી, પછી શું પ્રેરણા થઈ, આખી રાત સવારના 5:30 વાગ્યા સુધી શ્રીમદ ભાગવતજીની
શ્રી જ્ઞાન પ્રસાદદાસજી આપણા ગાંધીનગરના, એ જો સંત પધારે તો જરૂર મારા એમને વંદન કોટી કોટી કરજો. ભગવાન શ્રી સ્વામિનારાયણનું ખૂબ સુંદર સ્વરૂપ, વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત, શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત, દ્વૈતનો સિદ્ધાંત, અદ્વૈતનો સિદ્ધાંત, એના પર આપનું પ્રાકથન બહુ જ સુંદર છે. અને ખાસ તો પૂજ્ય શ્રી આપણા વાલા ગુરુજીને અને દયાળુ સ્વામી અને આપણા બધા જે સંતો કુંડલમાં વસે છે અને આપણા અહીંયા વસે છે, એ લોકોએ ખૂબ ખંતથી એનું એડિટિંગ વગેરે બધું કર્યું. અને જેથી કરીને મારે એ તો કહેવું જ પડશે કે જેને શ્રીમદ ભાગવત કથામાં જેને રસ હોય, એને શ્રીમદ ભાગવતની કથાનો રસ હોય. મને પોતાને કથા શ્રવણ કરવાનું બહુ જ ગમે છે, પણ જે સંતોને શ્રીમદ ભાગવતની, જેને આપણે કહીએ અધ્યયન કરવું હોય, પઠન કરવું હોય, પાઠ કરવો હોય, શ્રીમદ ભાગવતના અંતરના તત્વને જો સમજવું હોય, તો સંગ્રહોક્તિ નામની આપની જ્ઞાન શ્રી જ્ઞાન પ્રકાશદાસજીની ટીકા બહુ જ સુંદર સરળ શબ્દોની અંદર સંસ્કૃતમાં પણ છે ને એનો પાછો ગુજરાતી અનુવાદ પણ છે. મારા કેટલાક બધા વિષયો મારા મનની અંદરના જે હતા, એ પુસ્તક વાંચવાથી મને એટલો બધો ફાયદો થયો, એટલો બધો લાભ થયો કે મારી જે ભગવાનના માટેની ભાગવતી ભક્તિ જે છે, અમારા ત્યાં પુષ્ટિ સંપ્રદાયની અંદર ભાગવતનું બહુ જ મોટું મહાત્મ્ય, એવું જ ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક વાક્ય મને ગમ્યું. શિક્ષાપત્રની અંદર આપે લખ્યું કે પંચમ સ્કંદ અને દશમ સ્કંદ હરિભક્તોએ ખાસ કરીને વાંચવો, સંતોએ પણ વાંચવો. મેં જેમાંથી જે તારવણી કરી બસ એટલી જ છે, થોડો સમય પણ થોડોક લઈ રહ્યો છું. પંચમ સ્કંદ જે છે એ ભગવાનની આખી જે સર્ગ અને વિસર્ગની જે લીલા અને સ્થાનની જે લીલા, અને ખાસ કરીને એક એક જે લોક છે, જેમ આમની વાત મને હમણાં ગુરુજીએ કરી નીરવભાઈની, એમને છેલ્લે જીવનની અંદર ભલે કેન્સર હતું, એ તો આધિભૌતિક ભૌતિક શરીરની હતું, પણ ભગવાનના જે ભક્તો જે છે જ્યારે ધામની અંદર જ્યારે પહોંચતા હોય છે તો એનો આખો રસ્તો કેવી રીતે છે એનું ખૂબ સુંદર સટીક સુંદર વર્ણન આપણા પંચમ સ્કંદની અંદર પ્રાપ્ત થાય છે. અને પૂજ્યશ્રી જ્ઞાન પ્રસાદ જ્ઞાન પ્રકાશજી સ્વામીજીએ એનું બહુ જ સુંદર વર્ણન કર્યું છે. તમે હરિભક્તો સંતો જેમને પણ આમાં રુચિ હોય અને રસ હોય તો જરૂર એને શ્રવણ કરજો, કેવી રીતે અક્ષરધામ સુધી, ગોલોકધામ સુધી આપણા ભક્તો પહોંચતા હોય છે એનો માર્ગનું અન્વેષણ, આખું માર્ગનું ચયન અને માર્ગની ગતિ એની અંદર પ્રાપ્ત થાય છે. હરિકથા, હરિસ્મરણ, હરિકીર્તન, જે ચાર પ્રકલ્પો કે પાંચ પ્રકલ્પો આપણને જે ગુરુજી આપ્યા, હું તો અહીંયા રોજ જ આનો અનુભવ કરું. સવારે ઉઠીએ ત્યારથી રાત સુધી ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધૂનો આખો અહીંયા, એટલું પવિત્ર વાતાવરણ હોય છે આપણું અહીંયાનું કે બંને પ્રભુ અહીંયા બિરાજે છે. નિત્ય હરિભક્તો આપણા સંતો સુંદર કીર્તન પણ કરતા હોય છે, હરિગાન કરતા હોય છે, ધૂનો સાંભળતા હોય છે. મને પણ એક મશીન આપ્યું છે જપ કરવાનું, હું પણ એના પર કરું છું. આવા સંતો જે શ્રી ભગવાનનું સ્વરૂપ છે, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણનું જ પોતાનું જ સંતનું જે સ્વરૂપ છે, એ લોકો ત્યાં નિત્યધામ છોડીને અહીંયા શા માટે આવ્યા? તમારા બધા માટે આવ્યા, તમારા ઉદ્ધાર કરવા માટે આવ્યા. તમને પાછા ધામની અંદર જ્યારે સમય પૂરો થાય ત્યારે આપણે દુર્ગતિએ ન જઈએ, અવગતિએ ન જઈએ, એના માટે આ સંતો આપ પોતે પધાર્યા. અને આપનું શ્રી જ્ઞાન જીવનદાસજી ગુરુજી આપણે એમને કહીએ, એમનું માર્ગદર્શન તમને પ્રાપ્ત થાય છે. અહીંયા રવિ સભાની પણ એટલી સુંદર, એનો પણ પ્રવચન અહીંયા મારા છેક રૂમ સુધી પહોંચે છે. મને એટલો બધો આનંદ થાય છે કે દિવસે આખી સેવા અને સત્સંગમય આપણી આ કારેલી બાગની આખી આ ધરતી થઈ ગઈ છે. સંતોનો પણ એટલો બધો પ્રેમ છે, એટલો બધો એ લોકો માયાળુ છે કે આ એક જ દિવાલની અંદર અમે બધા રહીએ છીએ, પણ પ્રેમ છે તો વિશેષ ન કંઈ કહેતા.
બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. હલો ભક્તો, એકવાર જોરદાર તાળીનાથી આપણે આ બંને ભગવદાનુરાગી મહાપુરુષોને આપણને સૌને આશીર્વાદ પ્રાપ્ત થયા. ખરેખર આ મહોત્સવના આરંભે જ કળશ ચડી ગયો. હલો ભક્તો, બે શબ્દ સુંદર આ બંને મહાપુરુષ દ્વારા આપણને પ્રાપ્ત થયા, એક તો સ્મરણ અને એક તો કથા શ્રવણ. જો આ બંને આપણે જોરદાર આ મહોત્સવ દરમિયાન ધબધબાવી મૂકશું તો ખરેખર વાલા ઘનશ્યામ મહારાજ આપણા ઉપર ખૂબ અને ખૂબ જ રાજી થઈ જશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.